બાપુજી, આજે રસોઈમાં શું બનાવવું છે? અરે બેટા, જેવો ટાઈમ તમારે જે બનાવવું હોય ને એ બનાવજો, પણ પેલા બેહોને મારે થોડુંક કામ છે. બોલો. તમારા ભાઈની થોડીક વાત કરવી હતી. મારા ભાઈની વાત? હા, તો સાંભળ્યું છે કે હવે તમારા ભાઈ ઉપર ભગવાનની દયા થઈ છે. હા હો બાપુજી, હા તમારી વાત તો હા વાસી છે. જુઓ ને, હા અમારે લગ્ન થયા ને થયે કાંઈ નહોતું, હા માતાજીની કૃપાથી અત્યારે સૌ હારા વાળા છે. હા, હવે ભગવાનની દયા એવી થઈ છે ને, તો મારી વાત એમ છે કે એને કહો ને તમારા ભાઈને કે થોડીક આપણી ઉપર દયા કરે હવે. એટલે એટલે કરિયાવર. કરિયાવર? હા જો બેટા, તમારા લગ્ન થયા તે તમારા ભાઈનું ઘર દુબળું હતું, તો આપણે કાંઈ નહોતું માગ્યું અને એને કાંઈ આપ્યું નથી, અને અત્યારે ભગવાનની દયા છે તો થોડીક દયા આપણે ઉપર કરે. પણ બાપુજી, મારા લગ્ન થયા એને તો હજી ઘણો સમય થઈ ગયો છે, અને હવે આ હવે તમે કરિયાવરની વાત કરો છો. જુઓ બાપુજી, હા સમજા કે મારા ભાઈને સારું છે, પણ તમે આ વાત રહેવા દો તો વધારે સારું કહેવાય. જો બેટા, તમારા લગ્ન થઈ ગયા તમે કહો ઘણો ટાઈમ થયો, 3 વર્ષ થયા, પણ વ્યવહાર છે ને આપણે જીવવી ત્યાં સુધી ઊભો રહે, એ કંઈ આપણે હગા થયા હોય ને તો વ્યવહાર કાંઈ લેવા દેવાના મટી ન જાય. આપણા હગા થયા હોય તો 5 દી દુબળું હોય તો આપણે 5 દી ન બોલાવીએ, અને 5 દી હારા હોય તો એકાબીજીને કામમાં ન આવે તો હગા શું કામના. તમારી વાત હાશી છે, પણ હવે કરિયાવર લાવીને શું કામ છે? અને બાપુજી, આપણે ક્યાં અહીંયા કંઈક ખોટ છે તો મારા ભાઈને હું કરિયાવર માગું. અને છો બાપુજી, હવે તો હું કરિયાવર ન માગી શકું. લે, તમે કહો હવે કરિયાવર લાવીને શું કામ છે? અરે ઓ બેટા, હજી તો હું ઘણું જીવવાનો છું, હજી ઘણા કામ બાકી છે, તમને ખબર ન હોય. તમારી વાત હાચી છે, પણ બાપુજી સમાજમાં, કુટુંબમાં, અમારા મારા પિયરમાં કેવી વાતો થાય કે સસરાએ આ 3 વર્ષ પછી કરિયાવર માગ્યો. અરે હારી વાતો થાય કે લગ્ન વખતે નહોતું તો કાંઈ ન માગ્યું એવાય, અને અત્યારે હારા દિવસો છે તો માગ્યું, તો એમ કહે કે ભૂપતભાઈ જેવો તો સમાજમાં કોઈ માણા નહીં હોય, આવો હગો તો ગોતવાઈ ગઈ ન મળે, સમય હારી ઝાલે. તો એમય કહેવા હે કે આ તારા હારા ને કરિયાવરની એટલી ભૂખ રહી ને કે તારા ભાઈને અત્યારે હારું છું તોય કરિયાવર માગે છે. અરે આ કરિયાવરની ભૂખ ન કહેવાય, વ્યવહાર કહેવાય. અને વ્યવહાર તો મેં તમને કીધું એમ, આપણે જીવીને ક્યાં સુધી ઊભો રહે. કરિયાવરનું તો આપણે નામ દઈ, બાકી આ તો વ્યવહાર છે. બાપુજી, આવો વ્યવહાર તો મેં ક્યારેય ન જોયો. ન જોયો હોય ને, કારણ કે તમે હજી નાના છો એટલે ન જોયો હોય. હા હું નાની છું, મને મને ક્યાં કાંઈ ખબર પડે છે. હું તો હજી અણ સમજું છું નહીં કે તમે કરિયાવર માગી દો ને મારો ભાઈ રાજીના રેડ થઈને કરિયાવર આપી દે. અરે હું કરિયાવર નથી માગતો, ખાલી 1.5 લાખ રૂપિયા માગું છું. છો બાપુજી, માનું કે પહેલા કરતા મારા ભાઈની પરિસ્થિતિ અત્યારે હારી છે, પણ એટલી બધી હારી નથી કે રાતોરાત તમને 1.5 લાખ રૂપિયા આપી દે. જો બેટા, તમે સમજો કે લગ્ન વખતે પરિસ્થિતિ મળી હતી તો મેં કાંઈ માગ્યું વધારે, એને આપ્યું એટલું જ લીધું ને, અત્યારે હારી છે તો માગું છું, એમાં ખોટું શું છે? ખોટું જ કહેવાય. હા જ્યારે લગ્ન થયા ને તયે થયે તમે જીદ કરીને માગી લીધું હોત ને તોય સમજા, પણ હવે હવે તો એ વાત ને 3-3 વર્ષ વયા ગયા. એટલે હું હાસું હું ખોટું એ તમે મને શીખવાડશો? હું કહું ને એટલું જ કરો, તમે તમારા ભાઈ ને જાઓ અને 1.5 લાખ રૂપિયાની માંગણી કરો, બરાબર? બાપુજી, પણ પણ કાંડ નહીં, મારે તમારું ભાષણ નથી સમજવું, મને તમે શીખામણ આપવાની કોશિશ નહીં કરતા, એટલું હું કહું ને એટલું જ કરો. સારું, હું વાત કરી જોઈ. કરી જો એમ નહીં, મારે પૈસા જોવે, રોકડા કાવડિયા જોવે, કરી જો એમ નહીં. જો તમારે આ ઘરમાં સુખેથી જીવવું હોય તો. હા બાપુજી, હા તો તમે, હું તો તમારી દીકરી જેવી છું ને. હા દીકરી જેવી છો ને, એટલે જ હું તને હુકમ કરું છું કે તું તારા ભાઈને ઘરે જા અને 1.5 લાખ રૂપિયાની માંગણી કર, અને એ રૂપિયા એને આપવા જ પડશે, બરાબર? સારું. માળા બેટાજી ઉગીને ઊભા જતા મને શિખામણ દેવા આવે.
તમે ક્યારે વિદેશ વિયા ગયા હતા કે સપનામાં? ના ના, ક્યાં વિચારમાં ખોવાયેલા છો? એટલા ઊંડાણ પૂર્વક ના વિચારમાં ખોવાયેલા છો કે મેં આખું મ્યુઝિક વગાડી નાખ્યું મારા મોઢેથી હું કરીને, તા 3-4 વાર હાથ પાડી દીધા તોય હેલા જ નહીં તમે? ખાય નહીં, બોલો ને, કઈ કામ હતું? મારે તો કામ નહોતું, હું તો બહાર જતો હતો એટલે મેં કીધું કે હું તને કહેતો જાઉં કે હું જાઉં છું. પણ આ ગાયબ ક્યાં? એ તો કયો? કઈ નહીં, હા બસ થોડાક વિચારોમાં ખોવાઈ ગઈ હતી. અચ્છા, હા હા, આ થોડાક વિચારો જે છે એ અમને ખબર પડે તો કઈ વાંધો છે? છો ને, બાપુજીએ વાત જ એવી કરી નાખી છે ને કે કઈ ખબર નથી પડતી હું કરું ને હું વિચારું. હવે તને તો ખબર જ છે, બાપુજી બધી વાતો એવી જ કરે છે. હવે એમાં શું ખબર નથી પડતી, એમાં શું વિચારવું પડે? અને એટલી બધી તે બાપુજી એવી શું વાત કરી દીધી કે તું આમ ભમ ખોઈ ગઈ? જવા દો ને, કઈ નહીં, જોયું જશે, જે થશે એ ભગવાનની ઈચ્છા. બીજું તો હું હવે આમાં તો કોઈ કાંઈ કરી શકે એમ નથી, જેનાથી જે થાય હે બાપુજીને તો કોઈ પોગી ન હોય. આ તો પણ બહુ મોટી વાત કરી દીધી, એવું નથી લાગતું તને? આમ ફેરવી 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 ગોળ 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 વાત કરશો એની કરતાં સીધી વાત કરીને કે એવી રીતે હું વાત બાપુજીએ કરી કે જે થવું હોય થાય, હવે તો ભગવાન આ ઉપર છે, જોયું જાય છે, બાપુજીને કાંઈ ન કહેવાય. હું વાત શું છે એ કહીશ તું મને, મૂળ વાત શું છે? તમને તો ખબર છે. નહીં, મને કાંઈ ખબર નથી, તું કે પછી ખબર પડશે. બાપુજીએ બાપુજીએ તમારા અને બાપુજી નું કેવું એવું છે કે તમારા લગ્ન થયા ને થયે તારા ભાઈ ની પરિસ્થિતિ સારી નહોતી, નબળી હતી, અને હવે હવે તો માતાજીની દયા છે એટલે આ 3-3 વાળા વીતી ગયા છતાં પણ બાપુજીને અત્યારે કરિયાવર જોવે છે અને મને ધમકી આપી છે કે જો આ ઘરમાં તમારે રહેવું હોય ને તો તમારા ભાઈને કહેવું જ પડશે કે કરિયાવર તો મને દેવો જ પડશે. આ તું એકદમ સાચી વાત કરે છે. હા, બાપુજી આવું બધું કીધું? હા, પણ એક વાત કહું, તારા ભાઈ પાસે પૈસા પણ માંગ્યા? હા, અને એ પણ કરિયાવર પેટે? હા, શું કહું ને, તો આ ઉંમરે બાપુજીને શું જરૂર હશે કરિયાવર? સસ્કી ગયું છે એનું, કરિયાવરના પૈસા માંગ્યા? હાલો એકવાર ઉસીના પૈસા માંગ્યા હોય ને તોય સમજી એકવી. ખબર જ છે કે જ્યારે તારા ને મારા લગ્ન થયા ત્યારે ઘરની પરિસ્થિતિ તમારી બહુ સારી નહોતી, તો એ તમે અમને સાચે સાચું કહી દીધું છે. તો હવે હવે આ કરિયાવરના પૈસા માંગવાની શું જરૂર છે? હું તો એવું જ માનું છું કે તયે તયે જો લગ્ન ન થવા દીધા હોત ને તો સારું હતું, પણ અત્યારે અત્યારે કરિયાવર મારા ભાઈ આગળ કઈ રીતે માગી શકું? તમે જ કયો મને. હાલો, અને એ પાછા તારે માગવાની વાત છે? હા, ક્યાં બાપુ ક્યાં છે? બાર હું છે ને બાપુ, અરે વાત કરીને આવું છું. છો, પ્રેમથી વાત કરજો. જો જે રીતે વાત થાય ને એ રીતે થાય, શરૂઆત પ્રેમથી થાય અને પછી બગડવાનું હશે તો બગડી જાય. બાપા કઈ રીતે મારી યારે હાલે છે એ રીતના હાલશે. તું છો ને, હું બતાવું છું. હા બાપુજી, બાપા આ બધું શું છે? કેમ આમ સુલા ઉપરથી ઉતરીને આવ્યો એવું લાગે? તમે મારી બહુને શું કીધું? હવે તને કાંઈક કીધું છે એ તો ખબર પડી જ ગઈ, તો શું કીધું એ એને કહી જ દીધું છે. તમારે કરિયાવર માગવાની શું જરૂર હતી? અને એ પણ 1.5 લાખ રૂપિયા?
કેમ ઓછો પડ્યો છે? હવે તો લગ્ન થઈ ગયા છે તો હવે કર્યાવર માંગવાની શું જરૂર? અરે તને તો ખબર છે ને, લગ્ન થયા તે આપણે પહેરે કપડાં લાવ્યા હતા, એના ભાઈની પરિસ્થિતિ મોળી હતી, અને અત્યારે ભગવાનની દયાથી સારું છે, તો આપણા ઉપર થોડીક દયા વરસાવે કે નહીં? જ્યારે આપણે લઈને આવ્યા ને ત્યારે એણે ચોખવટ જ કરી હતી કે મારી પાસે આટલું જ છે અને હું આટલું જ આપી શકીશ, ત્યારે ના પાડી દેવી હતી ને, હવે અત્યારે કર્યાવર માંગવાની શું જરૂર છે? અરે ત્યારે આપણે એને કીધું આટલું જ છે, આટલું જ લીધું, અને અત્યારે આટલું જ છે તો એમાંથી આટલું નહીં લેવાનું? શું કામ પણ આપણે શું જરૂર છે? અરે જરૂર હોય કે ન હોય, આ દુનિયાનો રિવાજ છે, તને કાંઈ ખબર પડે કે નહીં? કર્યાવર માગું ને એક પ્રકારની સજા મળશે તમને. સજા કોણ? ભગવાન આપશે. કોણ સજા કોણ આપે? સજા બધા કાંઈ નથી હોતું, અત્યારે તો જેટલું હાથ વગું કરીએ ને એટલું આપણું છે આ સમયમાં, સમજી ગયો તો? પણ તમારે આવી રીતે માગવાની શું જરૂર છે અને આપણે એવી શું જરૂર છે તે માગવું પડે? અરે આવી રીતે જ મગાય ને વહુ પાસે, કે મારે સીધું કહે ને ભાઈ પાસે જઈને મગાય, આવી રીતે માગવાની શું જરૂર? તને હાવ બોઘા જેવો જ રહ્યો, ખબર નથી પડતી વ્યવહારમાં. અને વ્યવહાર ન કહેવાય અને વહીવટ કહેવાય, જે વધારાના છે ને કરો છો તમે. અરે વધારાના નથી બેટા, તું હજી છે ને ઉગીને ઊભો થયો છો એટલે તને વ્યવહારની ખબર ન હોય. અત્યારે જેટલું આપણે વ્યવહાર કરીએ ને એ જ હાસું, અને એના ભાઈને ક્યાંય ભીખ માગીને કર્યાવર દેવો છે? ભગવાનની દયાથી સારું છે તો એમાંથી ફૂલની તો ફૂલની પાખડી આપણને આપે એટલે આપણે રાજી. સારું છે તો એનો મતલબ એવો નથી કે આપણે એની પાસે બધું માગી લેવાનું. અરે બધું નથી માગ્યું, ખાલી 1.5 લાખ રૂપિયા જ માગ્યા છે. પણ શું કામ માગવાની એવી રીતે જરૂર પડી? હું એમ કહેવા માગું છું આપણે શું અહીંયા તાણ છે? અરે ન માગું ને તો કાલ સમાજ શું કહેશે? આ ભૂપતભાઈને વ્યવહારની કાંઈ ખબર જ નથી પડતી એટલે વ્યવહારે માગ્યા છે. સમાજને તો એ પણ નથી ખબર પડતી કે કોને શું કહેવું, ક્યારે કહેવું અને કેમ કહેવું. અરે સમાજને હારે હાલવું પડે, બધા હારા મોળા પ્રસંગ હારા મોળા દિવસો જોવા પડે. જો લગ્ન વખતે એના મોળા દિવસો હતા તો આપણે કાંઈ હા કે ના કરી, અત્યારે હારા દિવસો છે તો એ બિચારો હા કે ના નહીં કરે. સમાજને જે કહેવું હોય ને એ કહે. મારે તમને ખાલી એટલું કહેવું છે કે આ 1.5 લાખ રૂપિયા જેમ માગ્યા છે ને એના માટે ના પાડી દેજો. એટલે કેમ હવે ઘરના નિર્ણયો બધા તું લેવા માંડો છો? ઘરના નહીં, હું ખાલી આની વાત કરું છું. એટલે તું કે આમ હવે મારે કરવાનું એમ ને? હું ના પાડી દઉં, ના પાડી દઉં. હું બોલ્યો છે ને પછી બીજું ન બોલું. તમે શું કામ આ ખોટી જીત પકડી છે? ખોટી નથી હાસી છે બેટા. આમ હાથમાં 1.5 લાખ રૂપિયા આવશે ને એટલે મોઢું છે ને લાભશે, મણશે ખાવા. તને એમ થાય વાહ આ તો બાપાએ બહુ સારું કામ કર્યું. તમે તો એવી રીતે વાત કરો છો જાણે આપણે 1.5 લાખ રૂપિયાની જરૂર છે અને નહીં આવે ને તો ભૂખે મરી જાઉં. અરે જરૂર નથી, ભવિષ્યમાં જરૂર પડે તો હાથ વગા પૈસા હોય તો સારું પડે. જરૂર હોય ત્યારે માગી લેજો ને. હા જરૂર હોય તે માગી, એ ભીખ માગી કહેવાય. અત્યારે કર્યાવર પેટે પણ ભીખ જ માગી રહ્યા છો. ના ના એ તો વ્યવહાર કહેવાય બેટા. તને હજી છે ને આમાં બહુ ખબર ન પડે, અને વહુ કહે ને એટલું કરમાં, હું કહું એટલું કર એટલે મજા આવશે. તારે જે કામ હોય ને વાડી એ પતાય, આ વહીવટમાં આ વ્યવહારમાં તું માથું ન માર, તું વાડીનું ધ્યાન રાખ. શું કામ ન મારું આમાં તું? કેમ તને શું તકલીફ પડી? તારી પાસે તો નથી માગ્યા અમે, તરહાળા પાસે માગ્યા છે. આ તો એ આપણા ઘરનો સદસ્ય ન ગણાય? આજે સદસ્ય હોય તો એકાબીજીને જરૂર હોય કે ન હોય, પણ એની પાસે થોડીક સગવડતા હોય તો એકાબીજી કામમાં આવે કે ન આવે. જરૂર હોય અને તમે કામમાં લ્યો એનો વાંધો નથી, પણ આ કર્યાવર પેટે માગીને કરો. જા તમારે જે કરવું હોય ને કરો. જા પાડીનું કરી, બાકીનું જે કરવાનું છે ને એ હું કરી. મારા બેટા હજી ઉગીને ઊભા છે ત્યાં બાપને સમજાવવા આવ્યા. આવી ગયા તમે? સંભળાતું નહીં હોય આને? તમને કીધું આવી ગયા? ક્યાં ધ્યાન છે તમારું? થવામાં તો એવું છે ને કે
એના હારા છે ને ભૂપતભાઈ, એને અત્યારે કરિયાવર માંગ્યો છે એની પાસે. અત્યારે કરિયાવર? આ લગ્નના 3 વર્ષ પછી કરિયાવર માંગ્યો એમ? હા, એનું કહેવાનું એવું છે કે લગ્ન ટાણે તમે કંઈ જાજુ આપ્યું નહોતું, ત્યારે આપણી પરિસ્થિતિ થોડી ખરાબ હતી, અને હવે ભગવાનની દયાથી થોડુંક સારું છે, એટલે એ કે તમારી ઉપર ભગવાને મહેરબાની કરી છે તો અમારી ઉપર થોડીક મહેરબાની કરો, તો હવે કરિયાવર પેટે આ 1.5 લાખ રૂપિયા આપો ને એવું. અને હેતલ કહેતી હતી કે હા, એને હુકમ કર્યો છે કે જો કરિયાવર આપણે નહીં આપી ને તો એ આપણી બેનને ઘરમાંથી કાઢી મૂકશે. આવું બોલ્યા ભૂપત દાદા? હા, એ ડોહો છે ને કોઈ દી સુધરશે તો નહીં જ, માથામાં ધોળા આવ્યા, કોઈ રૂપિયાને હું લાલચ હશે ખબર નથી પડતી. પણ મને એ નથી સમજાતું કે લગ્નના આટલા વર્ષ પછી એને કરિયાવર માગવાની શું જરૂર પડી? હે, લાલચું તો છે જ ડોહો પહેલેથી, જો લગ્નમાં કેટલું કર્યું હતું એણે, આપણે કીધું હતું કે અત્યારે અમારી પસેડી એવડી નથી એટલે અમે કરિયાવર નહીં આપીએ, તોય જી એક 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 વસ્તુ કરીને કેટલી વસ્તુ કરાવડાવી હતી એણે. અરે તે દી આપણે પોખતા થાય એટલું આપણે એને આપ્યું. હં, અને હવે હવે તો એ એમ કહે છે કે 1.5 લાખ રૂપિયા પૂરા જ મારે જોહે, આવું મને હેતલ ફોનમાં કહેતી હતી અને બિચારી રોતી હતી. તો હેતલબેનને ના કહી દેવાય કે હવે સારું ન લાગે આ લગ્નના એટલા વર્ષ પછી? હેતલે સમજાવ્યા ન હોય, હેતલને બધી ખબર પડે છે, એણે કીધું કે ભાઈ મેં બધું કીધું, પણ એને તો મને ધમકી મારીને કહી દીધું છે, એટલે હું મૂંઝાણો કે આનું કરવું હું. અને આપણે ભગવાનની દયા છે આપણે ખાધે પીધે સુખી છે, કે આપણે કંઈ ભંડાર નથી ભરાઈ ગયા, આપણે એને બધું આપી દઈ. અને 1.5 લાખ આપણી પાસે એટલા બધી કાઢવાઈ ક્યાંથી? આપણે હાલે માન્યું કે આપણા દિવસો અત્યારે સારા છે, પણ એટલા પણ સારા નથી ને કે આપણે 1.5 લાખ રૂપિયા તાત્કાલિક ઘરમાંથી કાઢીને આપી શકીએ. એ તારી વાતે હાસી છે, હવે મારે આનું શું કરવું ને મને કંઈ દસ નથી ઉઠતી. કાંઈ ઉપાધિ કરોમાં હે હોય તમે દેવેન કુમારને વાત કરો, તમે એને ફોન કરીને કીધું કે તમારા ઘરમાં આમને એના પ્રશ્ન હાલે છે? હવે એ તો સમજી લે ને, બે જણાને તો વાત થઈ જ હોય, આપણે તો કંઈ કહેવાની જરૂર ન હોય. ભાઈ એના બાપાને સમજાવે ને? એના બાપા આવે એનાથી બિચારાથી હું સમજે, છતાંય તો હું એવો વિચાર કરું છું કે આપણે બે છે ને બેનને અહીંયા આંટો એક મારી આવી, હું છે હકીકત એ બધું જાણી આવી, કારણ કે હમણાં તો છે ને મારો જીવ મૂંઝાય છે, થોડી છોકરી બિચારી બળતરા કરતી છે અને રોતી છે. એની કરતા તમે છે ને ઉપાધિ કરો માં ખોટી. ઉપાધિ નથી કરતો પણ બળતરા તો થાય જ ને, તું સમજી લે. હા હું સમજું છું, તમને ચિંતા થાય છે કે બેન ઉપર એ શું કરતા હશે, હું નહીં કરતા હોય, બેનનો જીવ બળતો હોય, પણ તમે ખોટી ઉપાધિ કરો માં, તમારા ઉપાધિ કરી સારું થઈ જાય એને 1.5 લાખ રૂપિયા મળી જાય. પણ હું તને શું કહું છું, આપણે છે ને બેનને ઘરે આંટો તો મારવા જવું છે, હા વાતનું નિરાકરણ તો લાવવું જ પડશે. સારું, 2-3 દિવસ પછી તમે નવરાવો ને ત્યારે આપણે જઈ આવીશું. 2-3 દિવસ પછી નહીં, આપણે છે ને કાલે જ જઈ આવવું છે બેનને ઘરે, એટલે મારો જીવે શાંત થઈ જાય, જ્યાં સુધી હું વાતને જાણી નહીં ને ત્યાં સુધી મને હક નહીં થાય. હા પણ તમને છે ને પાછી નાનકડી એમથી વાત હોય ને તોય તમે એ રાઈ જેવડી વાતનો પહાડ બનાવીને માથામાં ઉપાધિ લઈને ફેરા કરો. લાગે મારી એકની એક લાડકી બેન છે, એને મેં અથેળી ઉપર રાખી છે, કારણ કે મારે તો નાનપણથી જ માવતર નહોતા, એ બિચારીને નથી માનો પ્રેમ મળ્યો કે નથી બાપનો પ્રેમ, હા જે સૌને એને હું જ સૌ. હા તમે એક જ છો, કાં હું તો કાંઈ છું જ નહીં. અરે એમ વાત નથી કરતો, તું લગ્ન કર્યા આવ્યા પછીની વાત છે નહીં તો, આ તો નાની હતી ત્યારની વાત કરું છું. પણ હું તને શું કહું, આ ભૂપત કાકાને અત્યારે કરિયાવર માગવાની શું જરૂર પડી છે એ મને સમજાતો નથી. બસ આપણે થોડાક 2-5 પાંદડા થઈ ગયા ને એને જોવાનું નહીં હોય, કે 2-5 પાંદડા થઈ ગયા ને તો એની પાસેથી હું લઈને હું 4-5 પાંદડા થઈ જાઉં, એના મગજમાં એવો વિચાર આવ્યો હોય. હા એ તારી વાત હાસી છે. હા વાટું છે ને મારે દેવેન કુમારને કહેવું તો પડશે જ તે, કે ભાઈ તમે તમારા બાપાને સમજાવો આવું ન કરાય, કે અત્યારે હવે ટાણે કટાણે કરિયાવર માગીએ થોડું સારું લાગે, વ્યવહારે થતું હોય એ વ્યવહારના સમયે સારું લાગે, અને ત્યારે તે આપણી પાસે હતું એટલું તો આપણે આપ્યું જ છે ને. એ જ વાત છે ને, અત્યારે કંઈ સારો પ્રસંગ હોય કે મામેરું હોય ને એવું કંઈ કે 1.5 લાખ રૂપિયા માગે ને તો સમજા કે હાલો ભાઈ સારો પ્રસંગ આવ્યો છે, કે મામેરું આવ્યું છે, કે બેનના ઘરે વાસ્તુ છે, તો રૂપિયા જે લેખ માગ્યા હોય ને એ લેખે કહેવાય, પણ આ તો એનું અત્યારે સાવ ખોટું જ છે, અને એને વળી અત્યારે હું ભૂત ચડી ગયું હોય છે. મારે છે ને મધુકાકાને વાત કરવી પડશે, કારણ કે મધુકાકા છે ને એ વયમાં છે આપણા સંબંધમાં બરાબર, તો આપણે એને કહેવું પડે, નકર એમ થાય ભાઈ તમે મને વાત ન કરી, એ ભૂપત કાકાને સમજાવે તો કદાચ આ વાતનો રસ્તો આવે. તો કે મધુકાકાને એક ને હું જરૂર પડે તો પાસ માણા નહીં ઊભા કરશું વડીલોને આપણે. હા એ તારી વાત સાચી છે, કાંઈ નહીં તો આપણે છે ને મેળ આવે ને તો આજકાલમાં જઈ આવીએ આપણે. હા હા તને શું કહું છું, એક કે ભાઈ શાહ બનાવી દે ને મારું માથું પાકી ગયું છે આજ તો. હા સારું, પણ ઉપાધિ કરો માને ઉપાધિ કરો માથા પાકે જ ને તમારા, કંઈ કંઈ થાય કી
હવે છે ને મારે હેતલબેન અને બધાને કહી દેવું, કંઈ હોય ને તમારા ભાઈને ફોન નહીં કરવાનો, જે હોય ને એ મને સાંજે તો પહોંચાડી દેવાનું તમારે. અને ઉપાધિ કરો મારો, તમને ચા બનાવી દઉં છું. જય શ્રી કૃષ્ણ મિત્ર. જય શ્રી કૃષ્ણ ભારતીબા. ભારતીબા, મારે તમને એક બાબતે પૂછવું હતું. પણ જે કાંઈ પૂછવું હોય અહીં રસ્તા પર થોડી પૂછાય, મારું ઘર છે જ તે, મારે ઘરે ન અવાય. ઘરે આવવા કરતાં અહીંયા જ પૂછી લેવું, બરાબર સમજ્યો, એટલે અહીંયા જ ઊભો રહી ગયો. એટલે અહીંયા બધા આવતા જતા હોય ને આપણે વાતું કરીએ એ હારી લાગે. એમાં શું થઈ ગયું, આપણે ક્યાં કોઈને કંઈક કહી દેવું છે. આ સાંભળો ને, આ તમે મારા બાપુ પાસેથી ઘર લીધું છે ને? હા. તો આ કેટલા વર્ષ પહેલાં લીધું હતું? ઘણા વર્ષ થઈ ગયા, મેં કાંઈ ગણ્યા નથી. પણ શું થયું? હા, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 8 વર્ષ તારા બાપુ પાસેથી મેં મકાન લીધું તો એની પૂછપરછ તું કામ કરીશ? જાણવા માટે, થોડુંક કામ છે ને એટલા માટે. લે, જાણવા માટે એલા, પણ તો તાર બાપુને પૂછી લેવું જોઈએ ને. એ હરખો જવાબ નથી આપતા, એટલે મને એમ છું કે તમને જ પૂછી લઉં એમ. એટલે તને એમ કે હું હરખો જવાબ દઈશ. જો એ છે ને, મને તમારી ઉપર ભરોસો છે ભારતીબા, તમે મને બધી વસ્તુ સાચી સાચી જ કહો, એટલે મેં તમને પૂછ્યું. જો તું મને ગમે એટલા મલાવા કર, પણ આ મકાન લીધું દીધું મારા ને તારા બાપુ વચ્ચેની વાત છે, એમાં તારે જાણવાની શું જરૂર છે? હું દીકરો નહીં તાર બાપુનો. હા તો એનો જ ને. હા તો એને પૂછાય ને, મને હું કામ પૂછેશ? એ હરખો જવાબ નથી આપતા, હવે તમે એની જેવા થઈ જાઓ. તો તને કેમ લાગ્યું હું તને હરખો જવાબ દઈ? એ મારા ભાઈ બેન વચ્ચેની વાત છે એટલે તું કઈ બોલતો નહીં. તો મને કહેવામાં શું વાંધો છે? પણ તાર બાપુને વાંધો છે તો મને તો હોય જ ને. એને વાંધો નથી, પણ એને હરખો જવાબ દેવો નથી, એટલે એકાદી તો હારા એમ. હા તો સાંભળ, આજથી 8 વર્ષ પહેલા મેં તારા બાપુ પાસેથી આ મકાન 2 લાખમાં લીધેલું. 2 લાખમાં? 2 લાખ એટલે ઈ વખતે 2 લાખ એટલે કેટલા થયા ઈ તને ખબર છે? તો 2 લાખ રૂપિયાનું મકાન, આની કિંમત અત્યારે કેટલી આવે? ખબર નહીં, મેં કોઈને પૂછ્યું નથી, મારે વેચવું નથી, મારે પૂછવું કામ જોઈ. એવું નહીં, હરખું કયો ને મને. હા તો સાંભળ, આ મારા જેટલી જગ્યા બાજુમાં ઓલા શાંતાબા છે ને એની હતી ને, એને હમણાં વેચ્યું તો એને કંઈક 12-15માં વેચ્યું છે. 12-15માં વેચ્યું છે એટલે એમ ગણી શકાય કે આજે તમે 2 લાખ રૂપિયાનું લીધું હતું એના અત્યારે એટલા આવી શકે, 12-15 આવી શકે. હા તો તો હું શું કહું છું કે તમે તો 2 લાખ રૂપિયા આપ્યા છે. હા, હવે ઉપરના જે બાકીના વધે છે પૈસા, હા તો એ હો તો અમને આપી દો. હું કામ, પણ હું કામ તારા બાપુ પાસેથી આ ખોરડું લીધું ને તો સરપંચ પાસે એનું બધું લખાણ કરાયું છે, અને હું તને હું કામ પૈસા દઉં? તાર પૈસા જોતા હોય ને તો તાર બાપુ પાસેથી માંગ. જો મારી મજબૂરી તમે સમજો, મને તમે એ ઉપરના પૈસા આપી દો ને, એટલે મારે બાકીના ઘણા બધા કામ છે, ઘણા બધા વ્યવહારો છે જે આમ વિખાઈ જાય એમ છે, એ ભેગા કરવાના છે. એ મારો પ્રશ્ન નથી. રહી વાત બીજી, તારા બાપુ પાસેથી મેં લીધું તો મેં ગુનો કર્યો છે એ અમારી વાત છે. તારે પૈસા જોતા હોય તો ગામમાંથી ગોત, બાકી હું તને દેવાની બેવાની નથી, હો ભૂલી જા. હું જ્યાં સુધી મારે જે લેવાના છે પૈસા ત્યાંથી જ લઉં ને, હું ગામમાં હું કેમ પૈસા ગોતું? હું કામ મારી પાસેથી લેવા છે, એ કે મને વેસાતું લીધું છે, દાનમાં નથી લીધું મેં. તમને મકાનના તમે અમને 2 લાખ રૂપિયા આપ્યા છે, એ તમને અત્યારે હવે એના 15 લાખ રૂપિયા ઉપજે છે, તો હું ક્યાં 15 માગું છું? અરે હજી 2 વર્ષ પછી એના 20 લાખ આવશે તો તું 20 માગી છે એમ? એ ત્યારે જે ભાવ હાલતો હતો એ મેં તારા બાપુને ગણીને રૂપિયા દીધા છે, હવે અત્યારે હું ગમે એમાં એ વેચું, દાન કરું, ખોઈ નાખું, જુગાર સટ્ટામાં રમી નાખું, એ તારે કાંઈ લેવા દેવા નથી, એટલે બોલતો બોલતો નહીં. પણ એટલા ઉસા અવાજે હું કામ બોલું છું? હું ખાતી ખાલી પૂછતો તો કહેતો તો. ના ના, તું કહેતો નહોતો, આપી દો, જાણે તારા હક ના હોય એમ માંગતો તો, એટલે મારે અવાજ ઉસો કરવો પડ્યો. તમે તો ગુસ્સો એ રીતના કરો જાણે આપી દીધા હોય મને. પણ આપવાની એ નથી એટલે ભૂલી જશે, અને હવે પછી આવી રીતે રસ્તે ઊભી રાખીને મને વાત નહીં કરતો, આ બધા ગામવાળા જોવે. સારું, હવે તો ઘરે આવે.
જય શ્રી કૃષ્ણ. બીજી લાકડી ક્યાં મૂકી છે? મેળો બનાવી નાખું. હજુ તમે ખેતર નથી ગયા? ના. હા, હું કરો છો ને અહીંયા તમે? બોલો, મેળાનું કરવું હતું ને એટલે, અને મારે છે ને આજ વાડીએ જવું નથી. કા વાડીએ નથી જવું તમારે આજે? અરે જો, હા લપ ઊભી થઈ છે ને, જ્યાં સુધી એનું નિરાકરણ નહીં લઉં ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં થાય. અરે બુદ્ધુરામ, તમને મેં ના નથી પાડી કે એક ને એક વિચાર મગજમાં લાવ્યા ન કરો, થઈ જાય, ઘીનાઠામમાં ઘી પડી જાય. અરે પણ ક્યાંથી પડી જાય, કેવી રીતે પડી જાય? હું જ્યાં સુધી હેતલને મળે નહીં ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. ખરે કામમાં મારું મને ક્યાંય નથી લાગતું. હા, બે દિવસથી છે ને જીવ ઉતર ઉતર થયા કરે છે. એવું હોય ને તો ચાલો આપણે આજે જી આવીએ હેતલબેનને ઘરે. હા, એ તે હાસું કીધું, આજે હેતલબેનને ઘરે જાઉં. જો એની સામું છે ને તમારું નિમાણું મોઢું ન રાખતા. અરે ભાઈ, નિમાણું મોઢું નથી રાખવું, પણ એ છોકરી ઉપાધિ તો કરતી દેશે ને, હે? એને બળતરા ન થતી હોય. પણ એમ તો દેવેન કુમાર છે જ ને ત્યાં. એને એને સંભાળી લે ઉપાધિ કરતા હોય તો. અને તમને દેવેન કુમારના સ્વભાવની ખબર છે, કેવા શાંત સ્વભાવના છે. એ તો સારા સ્વભાવના છે, હે? પણ આ છોકરી ઉપાધિ ન કરતી હોય. હા, 1.5 લાખ રૂપિયા એને માંગ્યા છે, તો એની બળતરામાં અડધી થઈ ગઈ છે. અંધી વાત સાચી છે. હવે જે થઈ ગયું એ થઈ ગયું, માંગ્યા એ માંગ્યા. હવે અહીંયા ગયા વગર ઉકેલ આવીશે એનો. હવે ભૂપત દાદા અરે વાત કરશું તો એનો કંઈક ઉકેલ આવીશે કે હું કરવું હું નથી કરવાનું. શું મારી વાત સાંભળે? હા, કદાચ આપણે એને મનાવી માની જાય તો ઠીક છે, અને ન માને ને તો ગમે એમ કરીને 2 લાખ રૂપિયાને આપીને તે રાજી કરી દેવા છે. એટલે બેનને તકલીફ પડે ને એવું મારે કાંઈ નથી કરવું. અરે પણ આપણે ક્યાંથી કાઢવા 1.5 લાખ રૂપિયા? આપણી પાસે છે એટલા અત્યારે. અરે હું ગામમાંથી કોઈ વ્યાજે લઈ લઈ, પણ મારી બેન દુઃખી થાય ને એ મારે નથી કરવું. એને થોડા વ્યાજે રૂપિયા લેવાતા આવીશે. વ્યાજને કોઈ દી કોઈને હાથ થાય, બસ આપણે હાથ આમશે. ભલે આપણે માતાજીની દયાથી સારું છે, પણ એટલું પણ સારું નથી ને કે આપણે વ્યાજે રૂપિયા લઈને ફેરવીએ. જો ફેરવવાની વાત નથી, આ બેનને કરિયાવરમાં દેવા હાટું લેવાની વાત છે. પણ હવે કરિયાવર ના હોય કે એટલી તમને ખબર પડે કે નહીં, આ લગ્નના 3-3 વર્ષ થઈ ગયા, 3 વર્ષ પછી કરિયાવર ક્યાંય હોતો હશે કોઈના ઘરે? અરે એ આપણે સમજીએ છીએ, પણ હા હેતલના હારા સમજવા જોઈએ કે નહીં? પણ તમે એમ બોલો ને કે આપણે હેતલના હારાને જઈને સમજાવીએ. અરે નો માને તો શું કરવું તું, કે આપણે સમજાવવા જવું છે? નો માને તો બેન થોડાક લઈ આવીશું અહીંયા, એટલે આ ફરીને એકલા રહીને તો એને આંખ ખુલી જાય. અરે એવું ન કરાય, એમાં છે ને વાત વધારે બગડે, તને ખબર પડે. વાત કાંઈ વધારે બગડે નહીં, સમાજમાં કુટુંબમાં કોઈને ખબર પડે ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું કે ભાઈ એના હારા એ કરિયાવર માંગ્યું, અમારી તેવર નથી કરિયાવર કરવાની લગ્નના 3 વર્ષ પછી. એટલે ગામના જઈને સમાજના જઈને એને કે આપણને કોઈ નહીં કે. એ બધી વાત હાશી, પણ આમાં છે ને વાતનું વતેસર થાય ને છે ને ખોટા ખોટા ઝઘડા થાય અને વાત બગડે અને મારી બેનનું ઘર ભાંગે એ વાત અલગ, એવું મારે કાંઈ કરવું નથી. દેવેન કુમાર, તમને એવું લાગે છે કે હેતલબેન આરે ઘર બગાડે? ન બગાડે, કોઈ સંજોગમાં દેવેન કુમાર હેતલબેન આરે એનું ઘર નહીં બગાડે. આ તો એની આંખ ખોલવા માટે તમને કહું છું, પછી તમારે છે તમને જે સારું લાગે એ તમે કરજો. શું મારી વાત સાંભળે? આપણે પહેલાં જઈ એને સમજાવી, સમજી જાય તો આપણે કંઈ કરવું નથી. હા તો ન સમજે પછીની વાત તને કરું છું. હું તમને એ તો કહું છું ક્યારની કે ત્યાં જાય ને એને વાત કરીએ, પછી હું થાય એ જોયું જાય, પછી આપણે આગળ હું પગલો લેવું. એ પગલાં તો કાંઈક તો લેવા જ પડશે ને, કારણ કે હા ભૂપત કાંઈ કર્યું છે જેવું સપનામાં નહોતું વિચાર્યું કે આવું કરશે ને આવું કરીને બેઠા. રૂપિયો છે ને એ બહુ બુરી લાલચ છે, કહેવાય છે ને, એટલે આપણી પાસે રૂપિયા એવો એટલે એને એમ થયું કે આની પાસેથી લઈ લઉં હું, હંધું હડ ભેગું કરી લઉં, વળે નહીં ને આ રૂપિયાવાળા થઈ જાય તો બધાય. તો આમ છે ને માણસની ક્યારે મતી બગડે ને એ આપણે કાંઈ ન કહી ગઈ, અત્યાર સુધી કાંઈ તકલીફ નહોતી. હવે આ ઓશિંતાનું એને શું હોઈજું ને એ તો મારો રામ જાણે. હવે તો ભગવાનને ખબર ઓશિંતાનું એને શું હોઈજું, ત્યાં જાય ને રૂબરૂ મળીએ ને પછી ખબર પડે કે એના મગજમાં શું વિચાર હાલે ને શું વિચાર નથી હાલતા. હા પણ કાંઈ વાંધો નહીં, હું તને શું કહું, આપણે બેનને ત્યાં જઈ આવી અને તું છે ને એકાદી નવી હાડી પડી હોય ને તો એ કામ કરીને ઘરેથી નથી લેવી, આપણે બજારેથી છે ને લેતા હતા હાડી. એ છે ને હેતલબેનને જે અહીંયા આવીશે ને તે દિન જેવી ગમશે ને એવું બજારમાં જઈને લઈ આવી દે. અરે પણ હેતલબેનને કેવા ગમે આપણે કેવા લઈએ એવું કાંઈ નથી કરવું, એવું હોય તો રોકડા આપી દેજો ને જેવી ગમે એવી લઈ લે. અરે આપણે બેનને ઘેર જાય છે ને ખાલી હાથે ન જવાય, કંઈક નું લઈ જવું પડે. અરે પણ કહું છું ને રોકડા આપી દે હું આપણે, એવું કંઈ ના હોય. સારું હાલો, અંદર છે ને ઢાંકો ઢુંબો કરવાનું ઘણું પડ્યું છે, કરી આવું પછી આપણે જઈએ. હા થોડીક ઝડપ રાખજે ઉતાવળ. હા ગામમાં આટો મરી જવું એક હમણાં થાય ગયો નથી. જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. આવો આવો ભારતીબેન, બેસો બેસો. હસ
હબળ આજા અમારા જેવા ગરીબની ઝૂંપડીએ ભૂલા પડ્યા. ક્યાં ગરીબની ઝૂંપડી, આ બધું કહેવાનું છે? હું તો રસ્તેથી વિસારતી આવતી હતી કે જાઉં તો શું, પણ તમે હો તો સારું, બાકી તમે તો આખા ગામમાં કોને ખબર ક્યાં ક્યાં જાતા હો. અરે હું ન હોય તો કાંઈ નહીં, ઘર તો હોય કે નહીં, છોકરાઓ હોય. ઘર હોય પણ મારે તમારું કામ હોય તો આ ઘરના બીજા છે એને હું શું કરું? મારું કામ વળે તમારે શું આવ્યું પૂરું, બોલો ને. જોજો ધ્યાનથી સાંભળજો. આજે 8 વર્ષ પહેલાં આ ઘરની કિંમત, આ 8 વર્ષ પહેલાં કઈ કિંમતે આપણે ઘરની લેવડ દેવડ કરેલી? એ તો આપણે લખાણ કરેલું જ છે 2 લાખમાં. 2 લાખમાં ને? તો પછી અત્યારે એનો જે ભાવ હાલતો હોય તો એ તમે ઉપરથી માગી શકો મારી પાસે? અરે ના, તમે કેમ આવી વાત કરો છો? તો કરે જ ને. આ તમારો ગગો મળ્યો તો રસ્તામાં. અને મને તે શું છે મળ્યો તો રસ્તામાં? તો મળ્યો તો એટલે મળ્યો એનો વાંધો નહીં. પાછું મેં કીધું ખરું કે બટ્ટા વાત કરવી હોય તો ઘરે આવને. મને કે ના, મારે અહીંયા જ વાત કરવી છે. અને પછી મને બધું પૂછવા માંડ્યો કે આ ઘર તમે કેટલામાં લીધું તું. મેં કીધું કેમ તારે શું કામ છે, તાર બાપુને પૂછને. તો કે એ મને હરખો જવાબ નથી દેતા. પછી કેટલું મેં તો પાછું વાળવા માટે મહેનત કરી પણ બસ એ તો ધરાર માન્યો નહીં. મને કે કયો ને કયો. તો મેં કીધું કે હા 2 લાખમાં લીધું તું. મને કે અટાણે ભાવ. મેં કીધું પણ તારે શું કામ છે? તો કે ના મારે કામ છે. મેં કીધું આ શાંતાબાઈ બાજુ વેચ્યું ને એણે કંઈક 12-15ની વચ્ચે વેચ્યું છે. તો એ પાછું મને એમ કહે છે કે એ 2 લાખમાં લીધું તું ને એ 2 લાખ મને કે એ 2 લાખ કાપીને બાકીના મને 12-13 લાખ આપી દો. મેં કીધું હું એને આપું? તો કે લે અત્યારે હવે ભાવ વધી ગયો તો દેવા જ પડે ને. મેં કીધું જો ભાઈ, એ વખતે જે ભાવ હાલતો હતો ને એ મેં આપી જ દીધો છે અને સરપંચ પાસે બધાય કાગળિયા લખાણમાં છે. તો એ કે ના ના બસ મને કયો ને કયો, અરે મને પૈસા દો ને દો. મેં કીધું હું નહીં દઉં હો, હવે અહીંયા એટલે આવીશું કે તમે માગી ગયા પૈસા. આ દેવલો છે ને મીઠા વગી ન લાગે, મારે એને બોલાવવો જ પડશે. લા દેવલા, ક્યાં ઉડાણો છે, અહીંયા આવ. મારે તારા બાપુ પાસે આવવું પડ્યું. મેં શું કર્યું પણ બાપુ? દેવા, તે 2 દી પેલા ભારતી વિંદર ને રસ્તા મળ્યા હતા? શરમ નથી આવતી? અરે ગમે એ મિલકત વેચી હોય ને વર્ષો પહેલા, એનો કદાચ અત્યારે 15 લાખ નહીં 1 કરોડ રૂપિયા કિંમત હોય ને તોય આમાં આપણો હક ન લાગે. તો કયા મોઢા તું આ ભારતી બેંક માં રૂપિયા માંગવા ગયો? આજ મોઢે જે મોઢે તમે મને લાફો માર્યો ને એ જ મોઢે માગવા ગયો તો, અને કેમ ન મગાય? અરે વ્યવહાર ના પાડે છે, મિલકત વેચી નાખી પછી આપણો હક એમાં કદાચ 2 લાખમાં વેચ્યું તો લાખમાં મગાય તોય એનું, કરોડમાં મગાય તોય એનું. સમાજ આપણને મૂર્ખ નહીં ગણે કે 2 લાખની કિંમત અત્યારે 15 લાખ છે? તો તમે 2 લાખમાં વેચી દીધું, બાકીના પૈસા માગ્યા નહીં તો સમાજ વાતું નહીં કરે આપણી? અરે એ 2 લાખમાં આપણે વેચ્યું હતું વર્ષો પહેલા, અત્યારે 15 લાખ કિંમત છે તો એ ઉપલા રૂપિયા હવે અત્યારે આપણે ન મગાય. વાહ સરસ, તમારા વ્યવહારો બધી વાતમાં અલગ અલગ હોય છે એવું નથી લાગતું? જો સમાજની વાત કરતા હોય, વ્યવહારની વાત કરતા હોય ને તો વ્યવહાર પણ બધા સાથે સરખા જ હોય અને સમાજના નીતિ નિયમો પણ બધા સાથે સરખા જ હોય છે ને? હા જે સરખા જ રાખું છું. તમારા બદલાતા જાય છે. મારો વ્યવહાર કોઈ જે બદલાય નહીં. તો તમારો વ્યવહાર ન બદલાય ને તો સમજો કે 8 વર્ષ પહેલાં વેચેલું મકાનના અત્યારે જો હું કિંમત ન માગી શકું ને તો 3 વર્ષ પહેલાં લગ્ન થયેલાનો અત્યારે કર્યાવર ન માગી શકાય. વિચારો. એટલા માટે મેં આ કર્યું કે જેથી કરીને તમને રૂબરૂ ખબર પડે મને સમાજની, મને વ્યવહારની, મને લોકોના નીતિ નિયમોની વાત કરીને ભ્રમણામાં નાખીને ગમે એમ કરીને તમારે મારા શાળા પાસે 1.5 લાખ રૂપિયા લેવા હતા, એ પણ કર્યાવરના નામે.
અરે પણ આવી જ વાત હોય તો તારે મને એ વાત કરવી જોઈએ ને, આની પાસે માગ વધાવવાની શું જરૂર છે? આવ્યો તો તમને સમજાવવા સીધી રીતે, પણ તમારે સીધી રીતે સમજવું જ નહોતું એટલે લાવ્યો ઉદાહરણ આરે. ભારતીબેન, તમને આ વાતમાં કેમ લાગે કે હું મારી જગ્યાએ સાચો છું કે ખોટો છું? તમારા દીકરાની વાત સાચી છે. 3 વર્ષ પહેલાં તમે જે વસને બંધાયેલા હો ને, જો એની પરિસ્થિતિ હારી ન હોય ને તમને ન આપી શક્યા હોય ને, તો અટાણે તમે માગી ન શકો. હો હેતલબેન, ઓ હેતલબેન, શું કરતા છો? હા એવા ભાભી, ભાઈ કેમ છે? કેમ છે બેન? હારું બસ હારું. હા તમારે કેમ છે? આરામ હારું છે મારી બેન. તો વાંધો નહીં, હલે હું ખાટલો લઈ આવું. અરે ખાટલો નથી લાવ, અહીં બેહી ના, બેહવા જેવું છે, બે. હા સી વાત, બેહી બેહી તો હવે હારું છે. હવે બેહો ભાભી બેહો. તમને નથી લાગતું કે હું તમારા ભાઈ બેન ની વચ્ચે બેહી ગયો હોય? અરે ના ના, વળી પાછા કે ભાભી વચ્ચે બેહી ગયા, તમારે હવાણ કરવી હોય ને? આવતા રહ્યો તમે. અરે બે ભગવાન ના, ભાભી છે ને બહુ જીદી લાસે હો. તારી ભાભી છે ને કોઈ દી કોઈની વાત માનતી નહીં, તને ખબર છે? મારી વાત એ નથી માનતી તો પછી બીજા નું? હા બસ મને ખબર હતી, ભાઈ બેન ભેગા થાય ને એટલે મારું જ કાપશે. તમે કાપી લ્યો જેટલું કાપવું હોય એટલું, લેવું કાનાડા જ દઈ દઉં. ભાભી બસ કરો ને, મજાક કરું છું હવે. જો હા તારી ભાભી ને રમત કરવાની ટેવ છે ને હજી ગઈ નથી, તો કોને ખબર, એના બાપે ભણાઈ દીધી છે એટલે આ બાકી તો છે ને નાની છોકરી જેવી છે હજી. તમને બહુ ગમતી હતી ને એટલે મારા બાપાએ ભણાઈ દીધી, તમે મારા વગર રહી નતા હકતા ને એટલે તમે પરાણે લઈ ગયા હતા. ખાસ તો એટલે ધક્કો ખાધો છે કે તારા હારા સમજાવા આવ્યા છે, પણ તારા હારા એ કરિયાવર ના રૂપિયા અટાણે હું કેમ માંગ્યા છે એ મને ન સમજાણું. સાચું કહું ને ભાઈ, તો મને નથી ખબર પડતી કે એને અત્યારે શું કરવું હશે કર્યાવરને. એનું કેવું એમ છે કે છે અમારા લગ્ન કરાવ્યા ને, થયે તારા ભાઈને વેત નહોતો, પણ હવે હવે તો તારા ભાઈએ બધું રળી રળીને મારા હાટું જ ભેગું કર્યું છે. જો બેન, માયનું કે ત્યારે જેટલો પગે થયો એટલો કર્યાવર મેં કર્યો, હા, અને અત્યારે ભગવાનની દયાથી ખાધે પીધે સુખી છે, પણ કાંઈ એટલું બધું ફાયટું નથી જતું કે એ પૈસા માંગે ને આપણે આપીએ. મેં વાત કરી મારા હારાને, કીધું કે બાપુજી અમારા ભાઈને માનું કે માતાજીની દયાથી સારું હાલે છે ધંધામાં ખેતીવાડીમાં, પણ એટલું બધું સારું નથી હાલતું કે 1.5 લાખ રૂપિયા તમને રાતો રાત આપી શકે. મારી બેન, આ તો કહું ને કે તારા હારાને સમજાવવા આવ્યા છે એ માની જાય તો ઠીક છે, નકર મેં તો નક્કી કર્યું છે કે ભલે મારા પૈસા વ્યા જ ગોતવા પડે, પણ હું એને છે ને 2 લાખ રૂપિયા આપી દે એટલે ફરી વાર તને હેરાન ન કરે અને તને દુઃખી કરે ને એ હું જોઈએ ન આપું. બેન સો ભાઈ, મારી આટું ટાઈમ છે ને, તારે હેરાન થવાની જરૂર નથી, હું ફોડી લઈશ. ભલે દુઃખ જ પડશે ને, આપણા નસીબમાં લખ્યું હશે, પણ મારા લીધે મારો એકનો એક ભાઈ હેરાન થાય ને એ મને ક્યારેય મંજૂર નથી. એ તમે છે ને કઈ ઉપાધિ કરો, માં બધું અમારા ઉપર છોડી દો, અને એવું લાગશે ને તમે થોડાક દિવસ છે ને આપણા ઘરે આવતા રહેજો એટલે એ લોકોની આંખ ખુલી જાય. બાકી છે ને હેતલબેન, એ કોઈની આંખ નહીં ખુલે. ના ના, છો ભાભી મારા હારા છે ને જીદીલા છે, બહુ જીદી સ્વભાવના છે, એ જે થારે ને એ તો કરે પાર રે, અને એણે તો મને ત્યાં સુધીની ધમકી આપી દીધી છે કે આ ઘરમાં સુખે શાંતિથી રહેવું હોય ને તો તારા ભાઈને કહે કે રાતોરાત મને કરિયાવર આપી દે. હું વાત કરો છો, તમારે હવે આવું બોલ્યા. હા ડો હશે ને ઠાકડીએ જાય ને તો એ સુધરશે નહીં, કૂતરાની પૂછડી ગમે એટલી સીધી કરો ને તો વાકીને વાકી જ રહી. આપણે એવું ન બોલે, આખું સાંભળે ને તો ખોટું લાગે. હા તો ભલે નહીં સાંભળે, હું ખોટું લાગે સાચું જ કહીએ છીએ ને, અને કોઈ સાંભળશે ને તો આપણે એને કેવું કે અમે આ હાટું કહીએ છીએ. મારી વાત સાંભળ, આપણે દીકરી વાળા કહેવાય, આ બધું તકલીફ પછી મારી બેનને પડે. દીકરી વાળા છીએ દબાઈને રહેવાનું? ખાસ તમારી બધાની ભૂલ છે કે દીકરીના મા બાપ સો એટલે આપણું ત્રાજવું નીચે રાખો, એટલે એ લોકો બીજી વખત આપણી માથે ચડીને બીજી વખત પાછી બીજી વસ્તુ માગે, અને ના આપણે તા અને ના આપીએ તો આપણી દીકરીને હેરાન કરે હા હરિયામાં. મારી વાત સાંભળ, એ વાત તને મેલતું બધી,
શોભે તું જરાય ફિકર ન કરતી, આ તારા હારા નહીં માને તને, તારે તો હું ગમે એમ કરીને એને કરી આવે રાખ, પણ તને છે ને દુઃખી નહીં થવા, એ ઉપાધિ ન કરતી તું. એક વાત કહું ભાઈ, મારા લીધે તારે હેરાન થવાનું ને? અરે મારી બેન, આ બધું કોના માટે છે? મારે છે કોઈ આગળ પાછળ? તારા સિવાય મારો કોણ સહારો છે? જો તારી આંખ માહુડ આવે ને તો તને ખબર છે કે તારો ભાઈ કોઈ દી જોઈ ન આપે, અને આ 2 લાખ રૂપિયા તો આમ રડતા રડતા મળી જાય, પણ તારી તારી આંખ માહુડ આવે તો તારો ભાઈ જિંદગી આખી સહન ન કરી શકે, એટલે તું જરાય ઉપાધિ કરી લો. હા, તારા હારા નહીં માને ને તો હું તને 2 લાખ રૂપિયા એને કરી આવર ના આપી દે, પણ તારા હારા છે ક્યાં? બેઠા બહાર બેઠા હશે. જો બેન, હું તારા હારાને મળી લઉં. હે, તમે નણંદ ભજાઈ વાતો કરો, ત્યાં હું એને વાત કરતો આવું. હા, તું જરાય ઉપાધિનો કરતો બે. ભાભી, મારા ભાઈએ તો કહી દીધું, પણ મને ખબર છે એ મનમાં ને મનમાં કેટલું મૂંઝાતો હશે. તમારા ભાઈ તો બેન છેલ્લા 2-3 દિવસથી આમના મૂંઝાય છે. તમે એને ફોન કરીને વાત કરી હતી ને ત્યારની, પણ છોડો એ બધી વાત. સારું, હાલો, તમારે કંઈ કામ હોય ને તો હું તમને કામ કરાવું. હે ભગવાન, માતા તો કોઈ મહેમાન આવતું નથી. હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, ક્યારે આવ્યા? બેસો. બસ જો, હમણાં આવ્યા. તમે ક્યાંય બહાર ગયા હતા? હા, બહાર ગયો હતો. પણ તમે એકલા આવ્યા છે કે 2 જણા? અમે બે માણા આવ્યા છીએ. પહેલાં જોયું, પણ તમે ભાયલા નહીં એટલે પછી મારી બેનને મળ્યા, એટલે એને મેં પૂછ્યું કે ગામમાં આટો મારવા જ્યાં આવે છે. સારું કર્યું, તમારે બેનને મળી લીધું ને. હા, તબિયત પાણી તો સારા છે ને? હો સારા. જુઓ ભૂપત કાકા, ખાસ તો હું તમને મળવા જ આવ્યો છું, પણ આ તો તમે ઘેર નહોતા એટલે મારી બેનને મળ્યો. મારે તમને વાત કરવી છે. બોલો ને. જુઓ કાકા, મારે આગળ પાછળ તો કોઈ છે નહીં, હા જે કણ ગણું એ તમે છો, મારા બાપ ગણું કે મારી મા ગણું. હે, હા તમે મારી બહેનના હાહરા છો એટલે એના બાપ ઠેકાણે છો, તો એ નાતે તો મારા બાપ જ થયા ને તમે. એટલે દીકરો જ્યારે મૂંઝવણમાં હોય તો અંધી વાત બાપ પાસે જ ઉખેડે ને. બોલ ને ભાઈ. જુઓ કાકા, તમને એવું નથી લાગતું કે હા તમે મારી બહેન પાસે કરિયાવર માગો એ વાત તમને વ્યાજબી લાગે છે? કારણ કે બસ બેટા, થોડામાં હું બધું સમજી ગયો બેટા. હવે વધારે બોલીને છે ને મારા કાળજા ઉપર ઘા ના માર બેટા. ના ના કાકા, હું તમારા કાળજે ઘા નથી મારતો, પણ માનું કે ત્યારે મારી પાસે જેટલી સગવડ હતી એટલો મેં કરિયાવર કર્યો. અત્યારે અમે ખાધે પીધે થોડાક સુખી છીએ, પહેલાં કરતાં મારે સારું છે, પણ એટલું બધું સારું નથી કે તમે મારી પાસે 1.5 લાખ રૂપિયા કરિયાવર માગો અને હું તમને આપી દઉં. પણ જુઓ તમે કહો ને તમે તમારે તો હું ગામમાંથી વ્યાજે ગોતી નહીં, તમને તો તારે કરિયાવરના પૈસા આપી, પણ મારી બહેનને દુઃખી ન કરતા તમે. અરે ભાઈ, એ બધી વાત છે ને ભૂતકાળ બની ગઈ. કરિયાવર તો હું ગેદુનો ભૂલી ગયો છું, મને મારી ભૂલનું ભાન થઈ ગયું છે ભાઈ, તું આવ્યા પહેલાં જ. કાકા તમે આ હું વાત કરો છું એ વાત ભૂતકાળ થઈ ગઈ એટલે મને કાંઈ સમજાણું નહીં. જો બેટા, આ લાલચ એવી ભૂંડી ચીજ છે ને કે હું લાલચમાં આવી ગયો હતો કે તું 2-5 થયો છો તો હું કંઈક રૂપિયા માગું, પણ આ ભારતીબેને આવીને મારા દીકરા વિશે કંઈક વાત કરી જૂના મકાનની, એટલે તરત મારા દીકરાએ કીધું કે ભાઈ જૂના મકાનના પૈસા અત્યારે જે કિંમત હોય એ ન લઈ શકાતું હોય, તો 3 વર્ષ પહેલાં લગ્ન થયેલાને રૂપિયા હું કામ અત્યારે માગો છો? એટલે ભારતીબેને કીધું કે ભૂપતભાઈ તમે તમારી જગ્યાએ ખોટા છો. ત્યારથી જ મેં માંડી વાળ્યું છે, પણ આ વાત તમારી પાસે પહેલાં આવી હોય, તમે અત્યારે આવ્યા, પણ તમે એ વાતની જરાય ઉપાધિ નહીં કરતા. હવે મારે કાંઈ તમારા ઘરનું નથી જોતું. કાકા તમારો ખૂબ ખૂબ આભાર હો, કારણ કે જ્યારથી આ વાત મેં સાંભળી હતી ને ત્યારથી મને ક્યાંય હક નહોતું. હું ખેદુનો મારી બહેન પાસે આવું આવું કરતો હતો, પણ કાંઈકનું એ કામ આવી જતું હતું. પણ કાકા આ શું કહું ને, તો આ તમે વિચાર માંડી વળ્યો ને એ બહુ સારું કર્યું. આમાંથી છે ને માણસોને શીખવા મળશે કે ભાઈ કરિયાવરની લાલચ ન રાખવી જોઈએ. હા, દીકરીના માવતર હોય એની પાસે પગે એટલું આપે તમારી દીકરીને, પણ એ તમે કેમ ભૂલી જાઓ છો કે એની અનમોલ દીકરી તમને
ઓપી દે છે, હા એનાથી મોટો કરિયાવર બીજો કયો હોય? હું સમજુ છું ભાઈ, હું છે ને આ સમાજમાં અમુક લોકો આવું કરે છે ને એની વાતમાં જ આવી ગયો હતો કે સમય આવે વહુના ઘર પર ઘા કરે છે. તો મને એમ છું કે વહુનો ભાઈ અત્યારે બે પાંદરે થયો છે, ભગવાનની દયા છે, તો મને કાંઈક માંગણી કરવા દે ને. પણ પછી ભૂલ સમજાણી છે તો હવે શું છે ભાઈ, એ વાતને વાગોળી હવે મારે તમારા ઘરનો એક રૂપિયો નથી જોતો. કાંઈ વાંધો નહીં કાકા. હા દેવલ કુમાર કેટલા હમદદાર છે, એને કેવો 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 વિચાર આવ્યો એને કે તમે નહીં એવી વાતમાં સમજી જા, સમજી જાઓ ને કલા ઓલા જેવી કહેવા જેવું કે સાપે મરી જો ને લાકડી ન તૂટે એની જેવું કર્યું. સારું પણ જો હવે આવ્યા છો તો તમારી બેન પાસે જઈને બેહો અને રોટલા ખાઈને જવાનું છે. હા કાકા બીજી વાત કરું, જો તમે રજા આપતા હોય તો ભલે આજ નહીં પણ બે ચાર દી પછી મારી બેનને દેવનકુમારને બે ચાર દી રોકાવા મોકલજો ને, કારણ કે આ પૈણા પછી મારી બેન છે ને મારે ઘરે ખાલી આંટો દઈને વહી જાય છે. તો મારી એવી ગણતરી છે કે આ વખતે બે ચાર દી રોકાઈને તો મારે એને બધે લઈ જવી છે. અને કાકા મારે એક માનતા છે, એને લગ્ન છે ને પહેલાં મેં કરી હતી, અમારે અમારે કુળદેવી છે કોટડા છે ને સાઉન્ડમાં એ પગે લગાડવા જવાના જ બે જણાને. તો તમારે જો વખત હોય ને કામ હોય તો બેન મોકલજો ને. અરે એમાં તમારે પૂછવાનું થોડું હોય, આવ્યા છો તો જો એ તલને પૂછી જોજો, એને ટાઈમ હોય તો આજ જ લેતા જાઓ, નહીતર પછી દેવો ને એ બે પછી આવશે, તમારી તે પરિયાણ કરી લો. તમારો ખૂબ રોટલા ખાઈને જાજો, ઘડીક બેહો તમારી બેન. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ભાભી મન તો ચિંતા થાય. હા ભાઈ મારા બાપુજી આગળ તો ગયા છે. અરે હેતલ બેન તમે હુકામ ખાલી ખોટી ઉપાધિ કરો, તમારા ભાઈ ને તમને ખબર જ છે કે સમજાવી દે ગમે એમ કરીને તમારા હહરાને. મારા હારા તો બહુ જિદ્દી સ્વભાવના છે, મને સામે તાળે બોલતા હતા, કદાચ ભાઈ થોડીક વડસાઈટ ન કરે ને તો સારું, નકર ભાઈનું અપમાન થઈ જાય, અને જો ભાઈનું અપમાન થયું ને તો હું મારા હારાને ભલે હું પછી બે શબ્દો કહેવા પડે. અરે કાંઈ નહીં કેવું પડે, તારા હારા મને નથી લાગતું કે બહુ જીદી સ્વભાવ નો છે, માને એમ જ નથી, અને તું આવીને તરત એમ કે માની ગયા. જો મારી બેન હા તારા હમ ખાઈને કહું છું બસ, હા તારા હારા ને મેં સમજાવ્યા એટલે સમજી ગયા કે ભાઈ મારે કરિયાવર ન જોતો, મારી ભૂલ હતી કે આટલા વર્ષ પછી મેં કરિયાવર માંગ્યો. જો કે હા કોકને બે વેણ મીઠા કહીને એટલે માણા સમજી જાય, પણ આ તો કેવું હોય અત્યારે કોઈને છે ને નમતું ન જો, બધાને હામાં હામાં તડીકા કરવા છે. અરે આ છે ને આ જીભમાં ભગવાને બહુ શક્તિ આપી છે અને એમાં સરસ્વતીનો વાસ હોય, સારી રીતે બધાને સમજાવો એટલે બધાય સમજી જાય. તારા હાહરા હું કામ નું સમજે, એમ કરીને તમે મને સંભળાવી લ્યો, મને ખબર છે તમે સન બધું મને જ સંભળાવો છો અત્યારે અહીંયા. અલ્લા પણ આમાં તું ક્યાં વશમાં આવી? હા વાત અત્યારે બેન ની હાલે છે, હા એના હાહરા મહિના એના સમાચાર આપું છું તને, તું કે મને સંભળાવો, તને સંભળાવીને મારે ક્યાં ભવે સુખી થવું? મને ખબર છે તમે હું કહેવા માંગો છો ને, હંધી મને ખબર છે તમારે ભાઈ આમ તો મને કઈ નથી હગવાના એટલે આમ બોલે છે મને. છો ભાઈ હા તારો ખૂબ ખૂબ આભાર. અરે મારી બેન તું આ શું કરે છો, એક બેન ને એના ભાઈ પાસે આભાર માનવાનો હોય? અરે મારી બેન તું તો મારો જીવ છો, તને કઈ થાય ને તો તારો ભાઈ જીવતા જીવ મરી જાય. જો બેન હા તારી ખુશીમાં જ અમારી ખુશી છે, હા જે દુનિયા વાત મેં સાંભળી છે ને તે દુનું મારા જીવને હક નહોતું, હું નકરો ચિંતામાં જ હતો કે મારી બેન હું કરતી છે બિચારી મૂંઝાતી છે, પણ જોયું ને હા ભગવાન છે ને હવનો સાથ દે, હા જો અમે અહીંયા આવ્યા હા તારા હાહરાને સમજાવ્યા, હા તારા હાહરા સમજી ગયા. હાશી વાત છે ભાઈ, હા જે દીથી મારા હાહરાએ કર્યાવરની વાત કરી હતી ને ત્યારથી મારી પણ સાચની ઊંઘ ઉડી ગઈ હતી કે મારો ભાઈ કેમ કરીને આપશે આટલા બધા રૂપિયા, પણ જે થાય ને એ હારા હાટું જ થાય, સમજી તો ગયા.
જે થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ. હરખું ઠારે પડી ગયું હંધુય બસ, તો પછી હવે એ વાતને લઈને હું કામ ફાયદો છે ને હું કામ એકા બીજા જીવ બાળો છો. સાચી વાત. હા તારા હારા મહિના ને એમાં સૌથી મોટો હાથ કોનો છે ખબર છે? મારા પટેલ. હા એને એક રમત રમી અને એમાં તારા હારા ને ભાન થઈ ગયું. કેવી રમત? હા તારા હારા એ કઈક તમારા ગામમાં કોઈ ભારતી માં કરી છે કોઈ? હા એને મકાન 2 લાખ માં વેચ્યું હતું 7-8 વર્ષ પહેલા. હે એટલે દેવેન કુમાર ને હું કોઈ જો ક્યાંથી આ રસ્તો મળ્યો તો મારો રામ જાણે, પણ એને એને પૂછ્યું કે 2 લાખ રૂપિયામાં તમે 8 વર્ષ પહેલા મકાન લીધું હતું તો અત્યારે ની 15 લાખ રૂપિયા કિંમત છે, તમે 13 લાખ રૂપિયા અત્યારે મને આપો. એટલે ભારતી બા કઈક તમારા હારા પછી આવ્યા છે અને કીધું કે તમારો છોકરો ફરિયાદ કરે છે અને 13 લાખ રૂપિયા મારી પાસે માગે, પણ આપણે લખાણ થઈ ગયું છે 2 લાખ નું. એટલે તારા હારા એને બોલાવી અને એને ખેજાણા કે 8 વર્ષ પહેલા જ્યારે મકાન વેચ્યું ત્યારે એ ભાવ હતો એટલે આવે ને, અત્યારે તું એની પાસે 13 લાખ રૂપિયા થોડા કોઈ આપે છે? તો મારા પટેલે એ જો કીધું કે તમે હવે આ 8 વર્ષ પહેલાં મકાનના જો તમે અત્યારે 15 લાખ માગી ન આપતા હો તો 3 વર્ષ પહેલાં લગ્ન છે એનો કરી આવે, તમે અત્યારે ક્યાંથી માગી આપો? બરાબર છે, જેવા સાથે તેવા ઠોસ ખબર પડી. હા એટલે તારા હાહરાની આંખ ઉગડી કે હારી આ મારી ભૂલ છે. પછી તમે કીધું એટલે એને બિચારાએ મારી પાસે માફી માંગી. મેં કીધું વડીલ છો તમારે માફી ન માગે, પણ મારી બેનને દુઃખી ન કરતા. શું મારી બેન, હવે બધું થાળે પડી ગયું છે, હવે તું છે ને બે ચાર દીમાં તમને વખત મળે ને તો તું દેવેન કુમારે આંટો અમારે ઘેર આવો. આંટો તો મારી જાઓ, પણ તમે બે હબ ચા બનાવી ના આવું. હા આવ્યા તયુની ચા ચા કરું છું, પણ નહીં મારા હાથની ચા ન પીવી તારે. જાઓ જલ્દી બનાવી આવો, હાલો જલ્દી 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 જાઓ જલ્દી જાઓ. કે દિવસ નું ટ્રેક્ટર કયું નથી ને, કચરું કચરું થઈ ગયું છે બાપા. દેવા. હા બાપુ બોલો. ક્યાં જવાની તૈયારી કરી? આ ટ્રેક્ટર શરૂ કરીને ખેતરે. આજ તારા હાળા ની આવ્યા છે. તો પછી તમારું કામ થઈ ગયું છે નહીં? અરે ભાઈ હવે હું કામ મેણા મારે છો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પછી હું એકની એક વાત લઈને વારાઘણી યાદ દેવરાવે છો. ભૂલ તમારી સમજાઈ ગઈ છે, પણ હાળા પાસે લાયક પૈસા માંગ્યા છે એ તો લીધા જ છે. અરે ભાઈ એ દેવા તૈયાર જ હતા, એ સારું જ આવ્યા હતા કે મારી પાસે તો નથી, પણ તમે કહેતા હો તો ગામમાંથી વ્યાજે લઈને આપું. પણ મેં કીધું ભાઈ મારી ભૂલ મને સમજાઈ ગઈ છે, હવે મારે કરિયાવરમાં એક રૂપિયો નથી જોતો, એટલે તું આ વાત છે ને હવે મગજમાંથી કાઢી નાખ. બરાબર છે, તો ખરેખર તમને સમજાઈ ગયું છે? હા ભાઈ હવે સાચું જ કહું છું, તું ક્યાં પાછો ખોટી લપ કરે છો? નહીં એટલે તો મને ખબર પડે કે મારે કેટલી ખુશી વ્યક્ત કરવી એમ. વાહ મારા બાપા માની ગયા. એટલે ભાઈ ભૂલ છે ને માણસ માત્રથી થાય, પણ સમયે સમજાઈ જાય ને એ જ મહત્વનું છે. વાત એ છે બાપુજી કે તમે આ ખોટી જીદ પકડીને બેઠા હતા, હવે એના માટે તમને સમજાવવા પડે એ વાત તો ખોટી ને. તમે વડીલ થઈને જો એ વસ્તુ ન સમજતા હોય તો તમારામાંથી અમે શું શીખવી? પણ તે છે ને ઠેકાણે તીર મારીને મને સમજાવી દીધો છે, એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભારતીબાને તો એમ હતું કે આ 2 લાખનું મકાન હવે 15નું જીવતો બાકીના પૈસા મારી પાસે માગશે, લયા બીજી વાર માગે એ પેલા હું તારા બાપા પાસે જેવું એ કરીને એ આવ્યા હતા, પણ મારું કામ થઈ ગયું. કામ થઈ ગયું સારું કર્યું. હવે એ બધી વાત છોડ. હા એ ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, પણ હવે મને બહુ રાજી છો, હું ખુશી થઈ. મને પેલા ભાઈ તું નહીં બધા ખુશી છા કે આ ડોહાઈ હવે હઠ મેલી. હા બોલો તમે શું કહેતા હતા? હવે આ વર્ષે ગયા વર્ષની જેમ નહીં કરતો પાછું. એટલે ગયા વર્ષની જેમ એટલે? આ બિયારણ બધું ફેલ થયું હતું તને ખબર છે ને. તમારો વાક છે એ? અરે વાક તારો નથી, પણ જોઈને લવાય ને કંઈક સારી દુકાનેથી લેવાય, નવા નવા લઈને બેસી જાય, ગમે એ ભાવમાં થોડુંક સસ્તું આપે ત્યાં સસ્તું મોંઘું પડે. સસ્તું નહીં સારું જ લેવા જાય છે, પણ એણે આપણને ગયા વર્ષનો માલ પકડાવી દીધો હતો એટલે આ બધું. હા આપણે વિશ્વાસે લઈને આવ્યા હતા, અને હું એક એક દાણા લઈને પૂછું ભાઈ તું રેડી બરાબર છો ને? દાણા ને ન પૂછાય, દુકાનના માલિક ને પૂછાય કે બિયારણ સારું આપજે, જો બિયારણ ફેલ જાય ને તો
તો 12 મહિનાની ઉપજના જે પૈસા થાય ને એ લેવું, એટલે છે ને એ આફૂડો સારું ગોતીને આપે. એવું ન હોય તો હવે આમાં તું મને શીખવાડે. ટ્રેક્ટર શરૂ કરવાનું છે બાપુજી, ટ્રેક્ટર શરૂ કરું. સવડા મારવાના છે કે દાંતી? દાંતી આ વખતે દાંતી. દાંતી હા સાહાબા, પાડીને તૈયાર રાખો. કાલ હવે રહ્યા મેઘરાજ આવશે ને, પછી વાડી તૈયાર નહીં હોય ને તો સામું જોઈને બેસ્યું. હવે શું કરવું? તમે ખાટલે જઈને બેહો, બાકીનું બધો વહીવટ હું કરી લે. અને આ હું લેવા જવાની વાત કરી તમે? બિયારણ. બિયારણ છે ને એ તમે લઈને દેજો મને, હું વાવી દઈ. હા ભાઈ, અમને કાંઈક કામ હોય તો ક્યાં વાંધો છે? આ તો કે હું કરી નાખી, હું કરી નાખું, હું બધો ભાર તારી ઉપર મૂકું. આ મુરજીભાઈનું ખેતર છે ને, ત્યાં આપણી ગાડી પડી છે, ગાડી લેતા જાઓ અને લઈ આવો જો, હટાણું કરી આવો જ. હવે છે ને તારે હાળા નહીં આવ્યા છે તો પહેલાં ઘરે મળતો હતા અને પછી બધા કામ કરજે. હું જાય કામ તો પછી કરવાના છે આખી જિંદગી. બરોબર, મળી લેજા. હા હા.